नमस्कार विद्यार्थी मित्रों, श्री BBNPB हीरपरा कन्या विद्यालय में आप सौनु हार्दिक स्वागत छे। अपने पाठ नंबर 10 नी अंदर बे विभागों की चर्चा करी छे। सरकारना अंगो पेला विभाग नी अंदर सरकारना अंगो नंबर 2 लोकसभा अने राज्यसभा अने एमनी अंदर लोकसभाना अध्यक्ष अने जे मुद्दो एक हतो छेलो कास्टिंग वोट एटले के निर्णायक मत। अपने अपेक्षा राखी छे कि दरेक विद्यार्थी मित्रों जे ते पाठना अगाउना वीडियो हता ए जोई अने स्वाध्यायना प्रश्न अने भूगोलना जे पाठ हशे तो ए भूगोलना पाठनी अंदर नक्शापूर्तिनुं पण काम पूरु करता हशे। हजी घणा बधा विद्यार्थीओ एवा छे कि जेमने एकम कसोटीना फोटा पाडीने छे ए मोकला नथी, तो वेला मेली तके ए पण मोकली देजो। चलो आजे आपणे जे चर्चा करवानी छे, खरडो क्यारे कायदो बने छे, बे शब्द आपणे अहीं उपयोग करवानो छे, खरडो अथवा तो विधायक। हवे आपणे वारंवार खरडानो शब्द जोईए, एनું अर्थघटન જોઈએ છે અથવા તો સાંભળતા હશું। બે ત્રણ પ્રકારના આમ તો એ ખરડાઓ હોય છે। એક છે સામાન્ય ખરડો હોય છે, બીજું છે એ નાણાકીય ખરડો, અને નંબર 3 બંધારણીય ખરડા। આપણા સમગ્ર ભારત દેશની અંદર એ 1947 પછી જે લોકશાહીની સ્થાપના થઈ અને એ પછી સૌથી અગત્યનું હોય તો આપણે એ સંસદ છે, અને એ સંસદના આપણા બે ગૃહો છે, એક લોકસભા અને બીજું રાજ્યસભા। કોઈ પણ ખરડો જ્યારે કાયદો બને છે ત્યારે એમના બે ગૃહ, આમ તો આપણે સામાન્ય રીતે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, આની પહેલાં આપણે એમની ચર્ચા કરી છે કે લોકસભા અને રાજ્યસભા એ બે ગૃહમાંથી પસાર કર્યા પછી એ ખરડો છે એ પાસ કરવામાં આવે છે, એ સામાન્ય આપણે ચર્ચાઓ કરીએ। હવે ખરડો કોને કહેવાય એ આપણે વાત કરીએ। કાયદા માટેની દરખાસ્તને ખરડો કહેવામાં આવે છે। કોઈ પણ કાયદો હોય પછી એ સામાન્ય કાયદો હોય, બંધારણને લગતા હોય કે નાણાકીય હોય, દેશની અંદર સૌથી અગત્યનું જો કોઈ હોય તો એ કાયદાઓ છે। હવે આપણે અહીંયા એ ચર્ચા કરવાની છે કે સામાન્ય ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય સુધારા ખરડાઓ। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે દરેક કાયદાઓ છે એ ખૂબ જ અગત્યના હોય છે, એ લોકસભાની અંદર પસાર કરવાનો હોય કે રાજ્યસભામાં પસાર કરવાનો હોય। સામાન્ય રીતે ખરડો છે એ કોઈ પણ પ્રધાન અથવા તો કોઈ પણ ગૃહનો સભ્ય, દાખલા તરીકે નાણામંત્રી છે તો એ નાણાંને લગતો હોય, કાયદાઓને લગતા હોય તો એ પ્રકારના હોય છે, અથવા જો એ પસાર ન કરે તો કોઈ પણ એમનો ગૃહનો એક સભ્ય એ ખરડો છે એ પસાર કરતા હોય છે। ખરડો કયા પ્રકારનો છે તે નક્કી કરવાનું કામ એ જે તે આપણા જે અધ્યક્ષ છે એ અધ્યક્ષે મોટે ભાગે નક્કી કરતા હોય છે, એટલે કે લોકસભાના અધ્યક્ષ એ કયા પ્રકારનો ખરડો છે, સામાન્ય ખરડો છે, નાણાકીય ખરડો છે, એ નક્કી કરવાનું કામ એ લોકસભાના અધ્યક્ષ છે એ કરતા હોય છે। આપણે અહીંયા પહેલાં એ ચર્ચા કરી છે ભાઈ લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ। લોકસભાના અધ્યક્ષ છે એ જે આપણા સંસદો છે એ સંસદમાંથી કોઈ પણ એક વ્યક્તિ એ લોકસભાના અધ્યક્ષ તરીકે એમની એ નિયુક્તિ થતી હોય છે, અને રાજ્યસભાના અધ્યક્ષ છે એ ઉપરાષ્ટ્રપ્રમુખ, જે ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ હોય એ હોદાની રૂએ એ અધ્યક્ષ છે એ બને છે। એટલે કોઈ પણ ખરડો કયા પ્રકારનો છે એ નક્કી કરવાનું કામ એ લોકસભાના અધ્યક્ષ કરે છે, અને એ સંસદમાંથી ચૂંટાયેલો કોઈ પણ એક વ્યક્તિ છે એ હોય છે। એટલે ખરડો કેવા પ્રકારનો છે એ નક્કી કરવાનું કામ એ જે તે લોકસભાના અધ્યક્ષ છે એ કરતા હોય છે। હવે અહીંયા જે ત્રણ પ્રકારના આપણે ખરડાઓની ચર્ચા કરી કે સામાન્ય ખરડો, એ સામાન્ય કે ગૃહમાં રજૂ કરતા પહેલાં એ રાષ્ટ્રપ્રમુખ પાસે મોકલવામાં આવે છે અને એ અલગ અલગ પ્રકારનું એમાંથી એ વાંચન કરવામાં આવે છે। હવે અહીંયા ગૃહની અંદર ત્રણ પ્રકારના એ વાંચન કરવામાં આવે છે, એમની અંદર ખરડામાંથી કાયદો બનાવવાની વિધિ સામાન્ય છે એ કયા પ્રકારની છે એમની ચર્ચા કરી। દાખલા તરીકે એમનું પ્રથમ વાંચન થાય છે, કોઈ પણ મંત્રી કે સંસદ સભ્ય ખરડાનું ગૃહમાં વાંચન કરી ખરડાને લગતા હેતુઓ અને એનું મહત્ત્વ રજૂ કરે છે, કે દાખલા તરીકે એ પહેલા વાંચનની અંદર એ પસાર કર્યો તો એમનું મહત્ત્વ શું છે, દેશને શું ફાયદો કરશે, રાજ્યને એને શું ફાયદો કરશે,
આ પ્રકારની સામાન્ય રજૂઆત છે એ જે તે સભ્યો અથવા તો જે તે મંત્રી એ એમની રજૂઆત કરે છે અને એ સંસદની અંદર એ સામાન્ય છે એની દરખાસ્ત મૂકવામાં આવે છે. આવા આવા પ્રકારના ફાયદાઓ છે, આવા પ્રકારનું એનું મહત્ત્વ છે, એમનું હેતુ દર્શાવવાનો છે અને એનું મહત્ત્વ શું, એનાથી ફાયદો થશે દેશની અંદર. દાખલા તરીકે બંધારણીય ખરડો હોય તો એ કેવા પ્રકારના ફાયદાઓ કરશે બંધારણની અંદર, નાણાકીય ખરડો હોય તો કેવા પ્રકારની આર્થિક સદ્ધરતાઓનો લાભ મળશે, એટલે એ પહેલા વાચનની અંદર એ મોટે ભાગે ચર્ચા કરવામાં આવે છે. હવે છે બીજું વાચન, કે બીજા વાચનની અંદર, બીજા વાચન દરમિયાન ખરડાના દરેક કલમો ઉપર, એટલે કે જે કોઈ પ્રકારના આપણા બંધારણને લગતી કલમો છે એમના દરેક સભ્યો એ વિસ્તૃત ચર્ચા કરી અને વિગત માટે સંસદમાંથી જે તે વિષયના તજજ્ઞ ધરાવતા સભ્યોની બનેલી એક સમિતિ હોય છે. અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ખાસ એક યાદ રાખજો, જેને આપણે પ્રવર સમિતિ એવું નામ આપ્યું છે. તમારે એ કદાચ એક માર્કના પ્રશ્નની અંદર એ પૂછાઈ શકે છે કે ભાઈ પ્રવર્ત સમિતિ એટલે શું, તો કે જે કોઈ બાબતનો એ ખરડો છે એ ખરડાને રજૂ કર્યા પછી એ એમની જે ટીમ છે પ્રવર સમિતિ, એટલે જે તે બાબતના નિષ્ણાંતો હોય, બંધારણને લગતા નિષ્ણાંતો હોય, કોઈને કોઈ કાયદાકીય હોય તો એ કાયદાકીય નિષ્ણાંતો હોય, આ પ્રકારની એક પ્રવર્ત સમિતિને એ સોંપવામાં આવે અને એ પ્રવર્ત સમિતિ એમાં કોઈને કોઈ પ્રકારના એ સુધારા વધારા કરે છે. એટલે આ રીતે ખરડાનું છે એ બીજા વાચનમાંથી એ પસાર કરવામાં આવે છે. જે તે વિષયના એને તજજ્ઞ કહેવામાં આવે છે અને એ તજજ્ઞની જે સમિતિ બનાવવામાં આવે છે એ સમિતિને પ્રવર સમિતિ એવું નામ આપવામાં આવે છે. કદાચ તમારે એક માર્કના પ્રશ્નની અંદર પૂછાય કે પ્રવર્ત સમિતિ એટલે શું, તો જે કોઈ પ્રકારના કોઈ પણ વિષય, સામાન્ય ખરડો હોય કે નાણાકીય હોય કે ધારાકીય હોય, પણ એના જે તજજ્ઞો હોય એ તજજ્ઞને સોંપવામાં આવે અને કોઈને કોઈ પ્રકારના એમના જે લોકમતને ખ્યાલમાં રાખી અને એ એટલે કે બીજા વાચનમાંથી એને પસાર કરવામાં આવે છે. પહેલા વાચનની અંદર છે એ સામાન્ય એમની ચર્ચાઓ, એમના હેતુઓ, એમના ઉદ્દેશો એ હોય છે. બીજા વાચનની અંદર કેવા પ્રકારનું એ કામગીરી કરવાની છે અને એનું એક જૂથ બનેલું છે જેને આપણે પ્રવર સમિતિ નામ આપ્યું છે, અને એ સમિતિના જે લોકો છે એ કોઈને કોઈ પ્રકારના નિષ્ણાંતો છે અને એ નિષ્ણાંતો છે એ ચર્ચા વિચારણા કરે છે. એમાં કોઈ કાયદાઓને લગતું હોય, નાણાકીય લગતું હોય તો એ કોઈને કોઈ પ્રકારની એ કામગીરી કરે છે. હવે ત્રીજું વાચન છે, ત્રીજા વાચનની અંદર પ્રવર સમિતિના અહેવાલ પછી એ અહેવાલના આધારે ગૃહમાં ત્રીજું વાચન શરૂ થાય છે અને ત્રીજા વાચનને અંતે ગૃહ ખરડાને બહુમતીથી પસાર કરે છે અને તે સંસદના બીજા ગૃહમાં એ મોકલવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા વાચનની અંદર, કારણ કે અહીંયા પ્રવર્ત સમિતિ છે એ સમિતિ અહીંયા સુધારા વધારા સાથે મોકલું છે અને ત્રીજું વાચન એ માત્ર ઔપચારિક છે. ઔપચારિક એટલા માટે છે કે જે કોઈ પ્રકારનું પહેલા વાચનની અંદર અને બીજા વાચનની અંદર જે કોઈ પ્રકારના એ સુધારા વધારા કરવાના હતા એ સુધારા વધારા થઈ ગયા પછી એ ત્રીજું વાચન છે એ કરવામાં આવે છે. અને ત્રીજા વાચનની અંદર જે કોઈ પ્રકારની કામગીરી કરવાની છે એ કઈ છે, તો કે એ માત્ર ઔપચારિક છે. ભલામણનો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળના તર્ક રજૂ કરવામાં આવે છે, કે દાખલા તરીકે વિરોધ પક્ષ છે એ સ્વીકારવામાં નથી આવતું તો એને કોઈને કોઈ પ્રકારના એના કારણો રજૂ કરવા પડે છે, એ કારણો રજૂ કર્યા પછી એને સંસદની અંદર એ સ્વીકારવો કે ન સ્વીકારવો એ કરવામાં આવે છે. અને પછી એમની અંદર મતદાનની પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને મોટે ભાગે બહુમતીના ટેકાથી એ ખરડા ઉપર એ પસાર કરવામાં આવે છે. અહીંયા તમારે તેના પ્રથમ ગૃહના અધ્યક્ષની સહી લઈ અને બીજા ગૃહમાં મોકલવામાં આવે છે. બીજા ગૃહ પણ ખરડો આ જ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને બીજા ગૃહના જરૂરી સુધારા સાથે બીજા ગૃહ ખરડો સરળતાથી પસાર થાય તે માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે અને મંજૂરી મળ્યા પછી જ એ ખરડો છે એ કાયદો બને છે. એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ખરડો એના ત્રણ વાચન માટે એ થાય છે, પ્રથમ વાચન, બીજું વાચન અને ત્રીજું વાચન. પહેલા વાચનની અંદર મોટે ભાગે એ સામાન્ય એમના હેતુઓ, એમની કામગીરી, એનાથી શું ફાયદો થશે એ
અને બીજા વાચનની અંદર એમની જે સમિતિ છે, પ્રવર્ત સમિતિ, એ સમિતિ જે નિષ્ણાંતો છે, બંધારણીય નિષ્ણાંતો, એ નિષ્ણાંતો છે એ સુધારા વધારા કરે છે. અને છેલ્લે આવે છે ત્રીજું વાચન. ત્રીજા વાચનની અંદર ઔપચારિકતા છે અને એ પછી રાષ્ટ્રપ્રમુખ પાસે એ સહી માટે મોકલવામાં આવે છે. અને જ્યારે રાષ્ટ્રપ્રમુખ એમાં સહી કરે પછી એ સામાન્ય છે, એ ખરડો છે એ પસાર થયેલો આવે છે. હવે આપણે એ ચર્ચા કરવી કે રાષ્ટ્રપ્રમુખ પાસે ત્રણ પ્રકારની એ સત્તાઓ રહેલી છે કે ખરડા પર રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવા માટે સમયે રાષ્ટ્રપતિ પાસે ત્રણ વિકલ્પો છે. એમાંનો પહેલો વિકલ્પ છે તે ખરડા પર સહી કરી અને મંજૂરી આપે છે તો અહીંયા પ્રશ્ન ઉદ્ભવતો નથી. પણ રાષ્ટ્રપ્રમુખને એવું લાગે કે એ ખરડો પોતાની પાસે રાખી મૂકવો છે, આ બીજો ઓપ્શન છે એનો. અને ત્રીજું, તે પુનઃવિચારણા માટે સંસદમાં મોકલી શકે છે કે રાષ્ટ્રપ્રમુખને એવું લાગે કે ભાઈ આમાં કોઈને કોઈ પ્રકારના એ સુધારા વધારા કરવા છે તો એ પાછું સંસદની અંદર એક ખરડો છે એ મૂકે છે અને એમની અંદર એ સુધારા વધારાની પ્રક્રિયાઓ છે એ કરવામાં આવે છે. અને રાષ્ટ્રપ્રમુખ સહી કરે એ પછી આપણું જે ગેજેટની અંદર પ્રસિદ્ધ કરવામાં આવે ને એ જ તારીખથી એ એમનો અમલ છે એ શરૂ થાય છે. પણ જો રાષ્ટ્રપ્રમુખને એવું લાગે કે એમની અંદર આ પ્રક્રિયામાંથી પસાર કરવાની જરૂરિયાત નથી તો વાત છે, અને કોઈ પણ ખરડો એ બને છે અને એ રીતે એમાં ગેજેટમાં પ્રસિદ્ધ કરવામાં આવે અને એ ખરડો એ જે તે તારીખથી એમની અમલવારી થઈ જાય છે. હવે અહીંયા આપણા જે ખરડાઓ છે એ મોટે ભાગે અલગ અલગ પ્રકારની એ એમની ચર્ચાઓ છે એની આપણે વાત કરી છે. હવે જે આપણે વાત કરવાની છે બંધારણીય સુધારાને લગતા ખરડાઓ. બંધારણને સુધાર લગતા ખરડા ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારે તેના પ્રત્યેક સભ્યની બહુમતીથી તેમજ હાજર રહેલા અને મતદાન કરનાર બે તૃતીયાંશ બહુમતી અનિવાર્ય છે. દાખલા તરીકે કોઈ પણ પ્રકારનો આપણે બંધારણને લગતો હોય તો એ એમની સંસદના હાજર સભ્યો, એ હાજર સભ્યના બે તૃતીયાંશ સભ્ય જો એ બહુમતી મળે તો એ બંધારણને લગતો કાયદો છે એ લાગે. અહીંયા રાજ્યને લગતા હોય એ લાગે, દાખલા તરીકે કોઈ પણ રાજ્ય હોય તો એમને લગતા હોય તો એમને એ કામ કરવાનું છે. એટલે બંધારણને લગતા જે કોઈ પ્રકારના કાયદાઓ છે એ સંસદના બે તૃતીયાંશ સભ્ય હાજર હોય તો એ બહુમતી મળેલી છે એમ આપણે કહી શકાય. હવે બીજો છે એ નાણાકીય ખરડો. મોટે ભાગે લોકસભાના અધ્યક્ષ છે એ નક્કી કરે છે નાણાકીય ખરડો. ખરડાને નાણાકીય છે કે નહીં તે નક્કી કરવાનું કામ એ લોકસભાના અધ્યક્ષ એ નક્કી કરતા હોય છે. મોટે ભાગે 28 ફેબ્રુઆરીએ એ જે તે કેન્દ્રના નાણામંત્રી એ લોકસભાની અંદર એ રજૂઆત કરે છે અને એમની અંદર આવક અને ખર્ચની બાબતો એ અલગ અલગ પ્રકારના એમને એ મુદ્દાઓની ચર્ચા કરે છે. હવે એમના જે વિભાગો આપ્યા છે એ આપ્યું છે કે લોકસભામાં રજૂ થતા નાણાકીય ખરડા પર 2-3 દિવસ સામાન્ય ચર્ચા કરવામાં આવે. દાખલા તરીકે લોકસભાની અંદર નાણાકીય ખરડો પસાર કર્યો તો સરકાર અને વિરોધ પક્ષ એ સામાન્ય ચર્ચાઓ કરે, ભાઈ કેવા કેવા પ્રકારની એમાં આવક થશે, એમના જાવક છે, અને એવું લાગે તો 2-3 દિવસ એ સામાન્ય ચર્ચા કર્યા પછી એ કામગીરી છે આગળ મોકલવામાં આવે છે. અંદાજપત્રના ખર્ચની માગણીઓ ઉપર ચર્ચા વિચારણા થાય છે. નાણામંત્રી તેમની દરેક આંકડાકીય માહિતી એ સંસદની અંદર એ રજૂ કરવામાં આવે છે, કેવા કેવા પ્રકારનો આવક છે, કઈ પ્રકારનો ખર્ચ કરવાનો છે, આ દરેક બાબતો એ એમની અંદર એ રજૂ કરવામાં આવે છે. પછી એમાં આવે છે જે તે વિભાગના મંત્રીઓ, દાખલા તરીકે કૃષિને લગતા હોય, વિજ્ઞાનને લગતા હોય, સંરક્ષણને બાબતો હોય, વેપારને લગતા પાસા હોય, આ દરેક બાબતની અંદર એ ચર્ચા વિચારણા કર્યા પછી એના ઉપર મતદાનની પ્રક્રિયાઓ થાય છે અને એ રીતે સંસદની અંદર એ નાણામંત્રી છે એ કામગીરી છે એ કરતા હોય છે. એટલે આ રીતે સમગ્ર પ્રક્રિયાઓ છે એ મોટે ભાગે છે એ પ્રક્રિયા. કહેવાનો મતલબ એ છે કે જે તે સંસદની અંદર કૃષિમંત્રી, વિજ્ઞાનને લગતા હોય તો એ, સંરક્ષણને હોય, ગૃહને લગતા હોય કે વેપાર અને વાણિજ્યને લગતા હોય કે અન્ય કોઈ બાબતો હોય, આ બાબતની ચર્ચા કર્યા પછી એ જે તે પ્રકારનું એ કામગીરી છે એ કરવામાં આવતી હોય છે. હવે આપણે અહીંયા જે ચર્ચા કરવાની છે અંદાજના આવકના પાસાઓ, કરવેરાઓ, અને એ મોટે ભાગે રાજ્યની અંદર જરૂરિયાત છે. એટલે કે લોકસભાની અંદર એ ખરડાને છે એ ભલામણ અર્થે મોકલવામાં આવે છે.
લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે મોકલવામાં આવે છે. હવે આપણે જે અહીં ચર્ચા કરવાની છે એ કે આપણા જે બે પ્રકારના ગૃહો છે, એક છે એ લોકસભા અને બીજું આપ્યું છે રાજ્યસભા, એ બે ગૃહમાંથી પસાર કરવામાં આવે છે. પણ મોટે ભાગે અહીંયા લોકસભાને એ ખરડા માટેની ઘણી બધી સત્તાઓ આપવામાં આવી છે અને પછી છે એ રાજ્યસભાની અંદર મોકલવામાં આવે, પણ એના ઘણા બધા નિયમો આપવામાં આવ્યા છે. દાખલા તરીકે લોકસભામાં પસાર કરવામાં આવે ત્યારબાદ તે ખરડો રાજ્યસભામાં મોકલવામાં આવે છે અને રાજ્યસભા તમામ ભલામણો સ્વીકાર ન કરે તો 14 દિવસની અંદર, આ યાદ રાખજો કે લોકસભામાંથી પસાર થયા પછી જો એ સ્વીકારવામાં ન આવે, પણ મતલબ કયું ગૃહ, તો કે રાજ્યસભા, જો એમને કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરવા હોય, કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન આપવાનું હોય, જો એ ન કરવામાં આવે તો એ 14 દિવસની અંદર નાણાકીય ખરડો છે એ પરત મોકલવામાં આવેલો છે. એટલે કહેવાનો મતલબ એ કે જે આપણો ખરડા માટેના જે કોઈ નિયમો છે એમાં લોકસભા એટલે કે એને સૌથી વિશેષ પ્રકારની સત્તાઓ આપવામાં આવી છે, જ્યારે રાજ્યસભા છે એ રાજ્યસભાને અહીંયા મર્યાદિત સત્તાઓ છે એ આપવામાં આવી છે. જો એ 14 દિવસની અંદર પરત મોકલે તો ભલે, નહીતર છે એ પુનઃ વિચારણાને અંતે એ મોકલવામાં આવે છે અને એ પસાર થયેલો માનવામાં આવે. એટલે કહેવાનો મતલબ એ કે આ કોઈ પણ પ્રકારનો નાણાકીય ખરડો છે એ રાજ્યસભામાં એની સત્તાઓ મર્યાદિત છે, જો એ પસાર કરવામાં ન આવે તો 14 દિવસની અંદર એ પુનઃ છે એ પાછો મોકલી દેવામાં આવે છે. એ કોઈને કોઈ પ્રકારની એ રાષ્ટ્રપ્રમુખ છે એમની અંદર એ મંજૂરી મોકલવામાં આવે છે. એટલે આ રીતે આપણા બે ગૃહો છે, એટલે એ બે ગૃહની અંદર છે એ પસાર થાય છે અને એ રીતે દરેક રીતે એ નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત ગૃહમાં દેશ સામાજિક, આર્થિક, રાજકીય, સંરક્ષણ, સલામતી તેમજ વિદેશી સંબંધો લગતા વિવિધ ક્ષેત્રોના પ્રશ્નોની ચર્ચા વિચારણા છે એ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણા જે બે ગૃહો છે લોકસભા અને રાજ્યસભાની અંદર ખાલી ખરડા માટે જ નહીં, દેશની અંદર સામાજિકતાને લગતા કોઈ પ્રશ્નો હોય, આર્થિક બાબતો હોય, આવક જાવકના સ્ત્રોતો હોય, એ રાજકીય જે પરિસ્થિતિઓ છે એ ખાસ કરીને ગતિઓનું છે, આપણું સંરક્ષણની બાબતો અને સલામતી બાબતો એ પણ બે ક્ષેત્રોની અંદર ચર્ચા કરવામાં આવે છે. અને આ રીતે એ લોકસભા અને રાજ્યસભાની અંદર જે કોઈ આપણી કારોબારી પ્રધાનમંડળ અને એના અમલદારો પર દેખરેખ રાખી અને એ નિયંત્રણ રાખે છે અને જાહેર નાણાં કાર્ય છપવાનો એનો યોગ્ય ઉપયોગ થાય કે નહીં એ સંપૂર્ણ જોવાનું કામ એ જે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓનું છે, એટલે એનો ગેરઉપયોગ ન થાય. દાખલા તરીકે આપણું જે 28 તારીખે જે બજેટ રજૂ થયા પછી એમના આવક અને ખર્ચ બે બાબતોની ચર્ચા છે, એટલે બે ગૃહો છે આપણા લોકસભા અને રાજ્યસભા, એમનું ખાસ કરીને અહીંયા લોકસભા છે એમનું જોવાનું કામ છે કે ભાઈ એનો ગેરઉપયોગ નથી થતો ને એ રીતે અહીંયા સમગ્ર ભારતની અંદર એ સૌથી અગત્યનું જો કોઈ હોય તો આપણા હોદ્દાઓ છે અને એ પછી આપણા સંસદની અંદર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયમૂર્તિઓ અને મુખ્ય ચૂંટણી કમિશનર, ઓડિટર જનરલ. હવે અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન ખાસ યાદ રાખવાનો છે કે મહાઅભિયોગ એટલે શું. તમારે એક માર્કના પ્રશ્નની અંદર એ ઘણી વખત પૂછાય છે કે ભાઈ મહાઅભિયોગ એટલે શું, તો કે ભારતના જે ઉચ્ચ સ્થાન ઉપર બેઠેલા વ્યક્તિઓ છે એમાં અહીંયા છે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ અને મુખ્ય ચૂંટણી કમિશનર, એને હોદ્દા ઉપરથી દૂર કરવા હોય તો એ આપણા જે સંસદ છે એ સંસદની અંદર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને એ જે કાર્યવાહી છે એને આપણે મહાઅભિયોગ કહેવામાં આવે છે, કે આ વ્યક્તિઓનું જે સ્થાન છે એ ખૂબ જ ઊંચું છે અને એને હોદ્દા ઉપરથી દૂર કરવો હોય તો સામાન્ય રીતે એને હોદ્દા ઉપરથી દૂર કરી નથી શકતા, એટલે એના માટે એ મહાઅભિયોગ કરવામાં આવે છે, એ સંસદની અંદર પસાર કરવામાં આવે અને જો એને સ્પષ્ટ બહુમતી મળે તો એ હોદ્દા ઉપરથી એ દૂર કરી શકાય છે. એને આયા માટે શબ્દ છે એ નામ આપ્યું છે મહાઅભિયોગ. ઘણી વખત તમારે એક માર્કના પ્રશ્નની અંદર એ પૂછાય છે. ચાલો આજે આપણે અહીંયા ખરડામાંથી કાયદો બનવા માટેની પદ્ધતિઓ, ખરડો કઈ રીતે બને છે, એમાંથી કાયદા પ્રકારની જે કોઈ પ્રકારના નિયમો છે, સામાન્ય ખરડો હોય,
નાણાકીય ખડો હોય એટલું અહીં સુધી આપણે રાખીએ છીએ. નમસ્કાર.